હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ સુપર સહેલિયા. હું પ્રીતિ પટેલ આજે ડીમાર્ટ બેગનો કોન્સેપ્ટ લઈને આવીશું. તો ડીમાર્ટ બેગ આપણે કઈ રીતે બનાવવાની? તો આપણી પાસે કોથળા આવતા હોય છે, દાળના, ચોખાના, ઘઉંના, પ્લાસ્ટિકના, જે બહુ જ મજબૂત હોય છે, પણ આપણે એનો કશું ખાસ યુઝ નથી કરતા. આજે હું તમને આમાંથી ડીમાર્ટ બેગ બનાવતા શીખવાડીશ. ડીમાર્ટ બેગ એટલે નામ આપ્યું છે કે એક બેગ મિનિમમ 25 કિલો વજન ઉચકી શકે છે. આપણે ડીમાર્ટમાં જ્યારે સામાન લેવા જઈએ ત્યારે 10-15 કિલો તો આમ થઈ જાય. તો ચાલો શરૂ કરીએ. તો એની માટે આપણે કોથળો, સીઝર, સ્કેલ અને સ્કેચ પેન. તો સૌપ્રથમ આ જે કોથળો છે એ હું અહીંયા રિલાયન્સમાંથી સામાન લાવું છું. તો સામાન ઘણીવાર વધી જાય ને આપણી પાસે બેગ ના હોય, તો ત્યાંથી મને આપ્યો હતો કે લો મેડમ આમાં લઈ જાઓ. એટલે આ કોથળો આવશે તો આપણે અહીંયાથી એને સૌપ્રથમ કટ કરી નાખીશું સ્ટ્રેટ લાઈનમાં. એટલે નીકળી ગયું. હવે આપણી બેગ સરસ રેક્ટેંગલ થઈ ગઈ, લંબચોરસ. હવે આપણે એને ઇનસાઇડ આઉટ કરીશું. અંદરનો જે પોર્શન છે એ બહાર લઈ લઈશું અને બહારનો અંદર. આ રીતે ખૂણા સરસ કાઢી લઈશું. એટલી બધી જે સિલાઈ હતી દોરા વોરાની એ બધી અંદર જતી રહે, બહારથી તમને આ બેગ નીટ લાગશે. હવે આ બેગને આપણે આમ ફોલ્ડ કરીશું, સરસ ઇક્વલ લેન્થમાં અને વિડ્થમાં ફોલ્ડ કરવાની છે. હવે આપણે આનું હેન્ડલ બનાવીશું. તો હેન્ડલ આમાંથી જ બનાવવાનું છે. તો એના માટે આપણે અહીંયા માર્ક કરીશું લગભગ 1.5 ઇંચ છોડીને, 2 ઇંચ છોડીને અહીંયા એક માર્ક કરીશું. અને પછી આમ 1.5 ઇંચ કરીશું, 1.25-1.5 ઇંચ. અને પછી આને આમ સર્ક્યુલરમાં પાતળું રાઉન્ડ. આટલું થઈ ગયા પછી આપણે આને આ શેપમાં કાપી લઈશું. આ કપાઈ ગયા પછી આ જ આપણું હેન્ડલ બની ગયું. તો હવે આપણે ખોલીને જોઈએ તો જો આપણી ડીમાર્ટ બેગ રેડી થઈ ગઈ. આ હેન્ડલ બની ગયું જ્યાં આપણે આપણા 4 આંગળા નાખી શકીએ છીએ અને આવી રીતે પકડી શકીએ છીએ. તો આ જ કોથળામાંથી આપણે ડીમાર્ટ બેગ બનાવી દીધી છે અને આમાં મિનિમમ તમે 20-25 કિલો તો સામાન ભરી શકો છો. અને ખરાબ થઈ જાય તો ફરી નવી બનાવવાની. તો ફ્રેન્ડ્સ, તમને મારી DIY ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. Thank you.